પ્રકરણ 24. પ્રૌઢ પ્રતાપ. ગોરધનભાઈ કોઠારીએ સ્વામીશ્રીને વરતાલ બોલાવ્યા અને વિરસદમાં મંદિર કરવા કહ્યું. સ્વામીશ્રી વરતાલ આવ્યા તેથી તમામ હેતવાળા હરિભક્તો પણ વરતાલ ઉમટ્યા. સ્વામીશ્રીના આસને હજારો હરિભક્તોની ચિક્કાર સભા થઈ. સ્વામીશ્રીએ આ સભામાં અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાત કરી અને એ સ્વરૂપોની સેવાનો ઘણો જ મહિમા સમજાવ્યો. વઢવાણમાં અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ બેસવાની છે તેથી સેવા કરવા સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને તૈયાર કર્યા. જોત જોતામાં મૂર્તિઓ માટે 2,500 રૂપિયાની સેવા લખાઈ ગઈ. કોઠારી તથા સૌ સાધુઓને થયું કે સ્વામીશ્રી વિરસદના મંદિર માટે વાતો કરી રહ્યા છે. આ પછી સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા અને નિર્મળદાસ સ્વામીને બોલાવીને વાત કરી કે મૂર્તિઓની કિંમત અમે આપીશું, તેથી મૂર્તિઓ કરાવવા જયપુર જવાનું થાય ત્યારે અમારો માણસ જયપુર આવશે અને અમારા નકશા પ્રમાણે મૂર્તિઓ કરાવશે. આ પ્રમાણે પાક્કી ગોઠવણ કરી ગોંડલના કડિયા પુરુષોત્તમ દાસને જયપુર મોકલ્યા. બીજી મૂર્તિઓ માટે નિર્મળદાસજી વડોદરા ગયા. સ્વામીશ્રીએ કોઠારી જેઠા ભગતને ભલામણ કરી વડોદરાના મંદિરમાં તેમને બધી સગવડ કરાવી આપી. જેઠા ભગતે પણ સ્વામીશ્રીની આજ્ઞાથી તેમનો શિર સાટે પક્ષ રાખ્યો. તે પછી સ્વામીશ્રી ભરૂચ પધાર્યા. અહીં એક દિવસની વચનામૃતની પારાયણ કરી. આ વખતે આખા ગુજરાતમાંથી 1,000 જેટલા હરિભક્તો આવ્યા હતા. સ્વામીશ્રીએ આ પ્રસંગે સંત એ જ મોક્ષનું દ્વાર છે એ સિદ્ધાંત પર ઘણી જ વાતો કરી. આ સમાચાર વરતાલ પહોંચતા દ્વેષીઓના પેટમાં તો તેલ રેડાયું. યજ્ઞપુરુષ દાસજીની પાછળ 1,000 હરિભક્તો દોડે, રસોઈ આપે, સેવા કરે અને આપણી પાસે 5 હરિભક્તો પણ ન આવે, આ કેવું? યજ્ઞપુરુષ દાસ અક્ષર પુરુષોત્તમની ઉગાડે છોગે વાતો કરે, નિર્મળદાસનો પક્ષ રાખે, વડોદરામાં જેઠા ભગતને ભલામણ કરી તેમને બધી સગવડ અપાવે, છતાં તેમને કોઈ કાંઈ ન કહે, કોઠારી ગોરધનભાઈ પણ તેમનો પક્ષ લે, આવું ચાલશે તો યજ્ઞપુરુષ દાસ વરતાલને અરે આખા સંપ્રદાયને વશ કરી લેશે અને તેમના ધણી થઈ બેસશે. આપણી કિંમત તો કોડીનીય નહીં રહે. આમ વિચારી યજ્ઞપુરુષ દાસને કેમ પાછા પાડવા તેની સૌ વિચારણા કરવા લાગ્યા. સ્વામીશ્રી તો નિર્ભયપણે વિચારતા હતા. વરતાલમાં કોઠારી ગોરધનભાઈએ સ્વામીશ્રીને બોલાવીને કહ્યું, અહીંના સાધુઓ તો તમારું મૂળ ઉખેડી નાખવા તૈયાર છે, તેમનાથી તમારો પ્રતાપ સહન થતો નથી. તમે જ્યાં જાઓ છો ત્યાં સમૈયા થાય છે, હજારો માણસ તમારામાં ખેંચાય છે, તે તેમનાથી જોવાતું નથી, તેથી આ બધું ઓછું કરો તો ઠીક. સ્વામીશ્રીએ વિનયપૂર્વક કહ્યું, અમે તો ભેગા થઈ કથા વાર્તા ભજન સ્મરણ કરીએ છીએ, તેમ કરતાં લોકો તણાય કે પ્રતાપ દેખાય તો તે શ્રીજી મહારાજનું કર્તવ્ય છે, અમે સત્સંગની પ્રથા વિરુદ્ધ કશું જ કરતા નથી. તમારે ખાતરી કરવી હોય તો હવે પછી કથા વરતાલમાં જ કરીએ. સ્વામીશ્રીની આ વાત સાંભળી કોઠારી ઘણા જ રાજી થયા. તેમને તો સ્વામીશ્રી પ્રત્યે અત્યંત પ્રેમ હતો. તેમજ ગોરધનભાઈ કોઠારી તો સારંગપુરનું મંદિર, હવેલી તથા ધર્મશાળા બધું જોઈને સ્વામીશ્રીની કાર્યશક્તિ પર મુગ્ધ થઈ ગયા હતા. પરંતુ સાધુઓને જો શાંત પાડીશું તો સ્વામીશ્રીને ઉપાધિ ઓછી કરશે એ વિચારથી તેમણે સ્વામીશ્રીને સારંગપુર મંદિરના વહીવટમાંથી છૂટા કરી વરતાલ તેડાવી લીધા.